नमस्कार, मैं हूं आपके साथ अनुष्का राय और आप देख रहे हैं जीटीवी न्यूज। आइए बढ़ते हैं आज की कुछ खास खबरों की ओर। शिल्प समूह द्वारा स्नेह शिल्प फाउंडेशन का शुभारंभ। राष्ट्र के समग्र विकास के लिए सामाजिक क्षेत्र के विकास पर जोर देना कोई नई बात नहीं है। सामाजिक क्षेत्र के विकास और मानव विकास उपलब्धियों के संदर्भ में शिक्षा और स्वास्थ्य भारत में चिंता के दो प्रमुख क्षेत्र हैं। इस तथ्य के बावजूद कि भारत एक विशाल और गतिशील लोकतंत्र है जो विश्व अर्थव्यवस्था का एक मजबूत स्तंभ है, सामाजिक आर्थिक विकास के स्तरों में व्यापक असमानताएं हैं। सामाजिक क्षेत्र का असंतोषजनक प्रदर्शन और देश भर में आर्थिक और सामाजिक विकास में महत्वपूर्ण अंतर। स्नेह शिल्प फाउंडेशन की शुरुआत करने वाली अहमदाबाद की महिला उद्यमी स्नेहल ब्रह्म भट्ट ने उल्लेख किया है कि शिल्प समूह लोगों की जरूरतों और उनके आसपास के निर्माण पर ध्यान केंद्रित करके 2004 से उनके सपनों को साकार कर रहा है। अब हम एक छलांग लगाना चाहते हैं और लोगों के जीवन में महत्वपूर्ण बदलाव लाने के लिए जो आवश्यक है। स्नेहशील फाउंडेशनों मुख्य उद्देश्य आवावाड़ी पेढ़ी ने पग पर सक्षम करवानो छे के जेथी तेओ तेमनी प्राथमिक जरूरियातो पूर्ण करवा माटे सक्षम हो। आ बेनर नीचे शिक्षण, बाळकोना शिक्षण ऊपर ध्यान आपीशुं, प्लस महिलाओना हाइजीन, महिलाओनी जरूरियातो, महिलाओना पण शिक्षण ઉપર ભાર આપવામાં આવશે। તદઉપરાંત જે લોકો જરૂરિયાતવાળા, એક વૃદ્ધાશ્રમ અમે લોકોએ એડોપ્ટ કર્યું છે તો એની બધી જરૂરિયાતો પૂર્ણ કરી અને એને પહેલાં ક્લિયર કરીશું કે ત્યાં આગળ દરેકે દરેક રિક્વાયરમેન્ટ ક્લિયર થાય, એ લોકો સક્ષમ થઈ જાય કે એમને ફરી કોઈના તરફથી કંઈ લેવાની જરૂરત નથી, પછી અમે નેક્સ્ટ બીજા તેવા જ કોઈ વૃદ્ધાશ્રમ કે કોઈ ઓર્ફનમાં આગળ વધીશું, એવું અમારું પહેલ છે। કે 18 વર્ષથી શિલ્પ ગ્રુપ મજબૂતાઈથી ઊભો છે અને આજે આપણે 18 યર્સ ઓફ બિલ્ડિંગ એક્સેલન્સ પણ સેલિબ્રેટ કરી રહ્યા છીએ, તો વિચાર એવો જ હતો કે 18 વર્ષમાં આપણને જે લવ અને જે સપોર્ટ લોકોથી મળ્યો છે, હવે ગિવિંગ બેક ટુ ધ સોસાયટી ના વિચારે અમે સ્નેહશીલ ફાઉન્ડેશનને આજે લોન્ચ કરીએ છીએ અને ઈચ્છા એવી છે કે મેક્સિમમ લોકો સુધી અમે પહોંચી શકીએ અને એમની જે એકદમ બેસિક જરૂરિયાતો છે જે પૂરી નથી થતી એ આપણે કરી શકીએ। અને જેમ મેમે કીધું કે લોકોને ઇન્ડિપેન્ડન્ટ અને પગભર બનાવવાનું છે અને એવું અમે ઈચ્છીએ છીએ કે લોકોને જે બેસિક સ્ટ્રગલ્સ હોય છે એમાં, જેમ કે બે વખતની ખોરાક લોકોને નથી મળતી, એવી જે એકદમ બેસિક લાઈફની નીડ્સ છે એમાં અમે જેટલું બને એટલું એમની હેલ્પ કરીશ અને જુદા જુદા ક્ષેત્રોમાં, જુદા જુદા સેક્ટર્સમાં આગળ જવાની અમારી અત્યારે ઈચ્છા છે। જેમ કે એમને કીધું કે એડ્યુકેશન એક મોટો મુદ્દો છે, પછી બીજું આવે છે મહિલાઓ માટેનું, એમનું હાઇજીન, એમનું સેનિટેશન, એમનું એમ્પ્લોયમેન્ટ, એમની સેલરીઝ, એમનું વેજીસ, પછી વૃદ્ધાશ્રમ આવે છે, શેલ્ટર હોમ્સ આવે છે, સ્ટુડન્ટ્સ માટે, છોકરાઓ માટે અમે અમુક સાઇટ શાળા પણ વિચારીએ છીએ શરૂ કરવા માટે, જેનાથી લોકોને એમ્પાવરમેન્ટ મળે અને લોકો આગળ ગઈને ઇન્ડિપેન્ડન્ટ બને। તો એ જ બેસિકલી સ્નેહશીલ ફાઉન્ડેશનનું આખું નિચોડ છે, જેના માટે અમે આજે છીએ અહીંયા। થેન્ક યુ। તમામ મહત્વપૂર્ણ ખબરો કે લીએ દેખતે રહીએ જીટીવી ન્યૂઝ।